Antes. हेलो फ्रेंड्स, केम छो बदा? अरे यार, वही थी यार पूरी मजामा आवाज आवे छे मारो? चलो आज अचानक थी आपणे लाइव થઈ ચૂક્યા છે તમારી માટે સરપ્રાઈઝ. चलो अपने आज इंडियन पीनल कोड जोवाना छे. चलो नवा जोड़ा तो एक बार लगता जो भाई, अब की बार खाकी पार, अब की बार खाकी पार. हेलो, चलो आवाज आवे छे मारो बरोबर? चलो भाई, वेरी गुड वेरी गुड. चलो भाई, अब की बार खाकी पार, नथिंग इज इम्पोसिबल. चलो भाई, बधु पॉसिबल छे भाई, अपने आ वक्त तो खाकी पार करवानी इच्छा. चलो भाई, जय छी. पहला नंबर ना प्रश्न में जे व्यक्ति ने धरपकड़ करवामां आवी छे તે વ્યક્તિને તે માટેના કારણોની જાણ કરવી. ઓપ્શન નંબર એ છે જરૂરી નથી, બી છે તેના વકીલ માંગણી કરે તો જ, ઓપ્શન નંબર સી છે ફરજિયાત છે, ઓપ્શન નંબર ડી છે પોલીસ અધિકારી ઈચ્છે તો જ. તમારો આન્સર આપવાનો સમય જે છે શરૂ થઈ ચૂક્યો છે. પહેલા નંબરનો પ્રશ્ન છે અબ કી બાર ખાકી પાર. વેરી ગુડ વેરી ગુડ. ચલો ભાઈ, चलो आंसर पण आवा लाग्यो छे भाई. पहला नंबर में सी कही रिया छे भाई. चलो भाई, बधा लोको कमेंट करो, अब की बार तो खाकी पार छे भाई, खाकी नी खुमारी. चलो सी आंसर आवी रिया छे भाई, खाली कोंस्टेबल. चलो वेरी गुड, बधा लोको कमेंट करो. चलो तो फाइनल चेक करे छे, आमा साचो जवाब शुं आवशे? फाइनल चेक करे छे, आमा साचो जवाब शुं आवशे? आमा साचो जवाब आवशे ऑप्शन नंबर सी, एटले के फरजियात छे. तो आमा साचो जवाब आवशे ऑप्शन नंबर सी. सी जवाब छे, सी केवा वाला छे, जेमनो जवाब साचो रहेशे भाई. थैंक यू चेतन भाई. जय छे आगळना प्रश्नमां. बे नंबरनो प्रश्न, अ ભારતનો નાગરિક ઓસ્ટ્રેલિયામાં જઈ ખૂન કરીને ભારત પરત આવી જાય છે. ભારતમાં આવ્યા બાદ આ ગુનાની જાણ થાય છે. तो एम आ चार क्यों ऑप्शन साचो रहे? ऑप्शन नंबर ए छे, अ भारत में गुनो न करेलो हो भारतीय फौजदारी धारा हेठ जवाबदार ठरसे नहीं. त्यारबाद बी छे, अ सामे भारत में जे स्थले ते मळी आवे ते स्थल की अदालत में भारतीय फौजदारी धारा हेठ ट्रायल चालशे. त्यारबाद सी आपेलू छे, अ सामे भारत में जे स्थले ते मळी आवे ते स्थल की अदालत में ऑस्ट्रेलियाना फौजदारी धारा हेठ ट्रायल चालशे. डी आपेलू छे, अ जो भविष्य में ऑस्ट्रेलिया जाए तो ज તેની સામે ઓસ્ટ્રેલિયાના ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે. કયો જવાબ આવશે કમેન્ટ કરવાની છે તમારે. चलो वेरी गुड. चलो भाई, બધા લોકો કમેન્ટ કરતા જાઓ, ના આવડતું તો એ પણ અટેમ્પ્ટ કરતા જાઓ. અને નવા જોડાતો હોય તો લગતા જજો ભાઈ, આપકી બાર ખાકી પાર. બે નંબરનો પ્રશ્ન છે. ચલો આન્સર પણ આવવા લાગ્યા છે ભાઈ. બે નંબરમાં બી કહી રહ્યા છે ભાઈ, બી અને ડી. चलो चेक करिए जे भाई, साचो जवाब शुं आवशे बे नंबर ना प्रश्न में? बे नंबर में साचो जवाब आवशे ऑप्शन नंबर बी, अ सामे. ऑप्शन नंबर बी साचो जवाब आवशे, अ सामे भारत में जे स्थले ते मळी आवे ते स्थळनी अदालत में भारतीय फौजदारी धारा हेठळ ट्रायल चालशे. जय छे આગળના પ્રશ્ન માં. બે વાગ્યે કોન્સ્ટેબલ તલાટી બિનસિક્યોર હતો, ક્લાસ 3 ની કોમ્પ્યુટર ની ટેસ્ટ જે છે રહેવાની છે અનએકેડમી ઉપર. તો તમને જે છે વિડિયો ની જે ડિસ્ક્રિપ્શન છે એમાં લિંક તમને મળી જશે બંને ક્લાસ ની. અને બીજો જે ટેસ્ટ છે જે કોન્સ્ટેબલ તલાટી કોમ્પ્યુટર ટેસ્ટ 5 એ સાંજે 7:15 રહેવાનો છે. તો બંને માં એનરોલ કરી દેજો, લિંક તમને નીચે મળી જશે. તો અત્યારે જ જાઓ અને જે છે આ બંને ક્લાસ માં એનરોલ કરી દો અને આવનારી તૈયારી તમારી તૈયારી છે એને સારામાં સારી બનાવી દો. ભારતીય ફોજદારી ધારા અન્વયે ગેરકાયદેસર મંડળીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોવા જોઈએ? ઓપ્શન નંબર એ છે 5,
બી આવે છે સાત, સી આવે છે આઠ અને ડી આવે છે નવ. ચારમાંથી કયો જવાબ સાચો આવશે? ત્રણ નંબરનો પ્રશ્ન. ત્રણ નંબરમાં જવાબ આવી રહ્યા છે ભાઈ ઓપ્શન નંબર એ. ઓકે, તો ફાઇનલ ચેક કરીએ. ત્રણ નંબરમાં સાચો જવાબ શું આવશે? ત્રણ નંબરમાં સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ, એટલે કે પાંચ જવાબ આવશે. ઓપ્શન નંબર એ પાંચ જવાબ આવશે, પાંચ સાચો જવાબ આવશે. જય છે આગળના પ્રશ્નમાં. ચાર નંબરનો પ્રશ્ન. અઘરાણાની ચોરી. અઘરાણાની ચોરી કરવાના ઈરાદાથી ઘરેણાની પેટે તોડી તોડે છે, પરંતુ પેટીમાં ઘરેણા નથી. અહીં અ ઓપ્શન નંબર છે ચોરીના ગુના માટે જવાબદાર છે, બી છે ચોરી કરવાનો પ્રયત્નના ગુના માટે જવાબદાર છે, સી છે મિલકતની ગુનાહિત ઉચ્ચાપત કરે છે, અને ઓપ્શન નંબર ડી છે કોઈ ગુનો કરતો નથી. ચલો આન્સર આપવાનો સમય પણ સ્ટાર્ટ થઈ ચૂક્યો છે, ફટાફટ આન્સર આપો એટલે આપણે ફટાફટથી આગળ જઈ શકીએ. ના આવડતું હોય તો ઈ અટેમ્પ્ટ કરી શકો છો. ચલો આન્સર પણ આવવા લાગ્યા છે, એ બી અને સી ત્રણ આન્સર છે ભાઈ. ચેક કરીએ આમાં સાચો જવાબ શું આવશે. ચાર નંબરનો પ્રશ્ન ચેક કરીએ ભાઈ, સાચો જવાબ શું આવશે? ચાર નંબરનો પ્રશ્ન છે જેમાં સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી, ચોરી કરવાના પ્રયત્નના ગુના માટે જવાબદાર છે ભાઈ. ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે. જય છે આગળના પ્રશ્નમાં. બી કહેવાવાળા છે જેમનો જવાબ સાચો રહેશે. પાંચ નંબરનો પ્રશ્ન આવે છે. અ બની માલિકીના બળદને મારી નાખે છે. અહીં અ ભારતીય ફોજદારી ધારા હેઠળ કયો ગુનો કરે છે? ઓપ્શન નંબર એ છે સાપરાધ મનુષ્યવધ, બી આવે છે ખૂન, સી આવે છે ઉપદ્રવ, કે ડી આવે છે મિલકતની ગુનાહિત ઉચાપત. પાંચ નંબરનો પ્રશ્ન. પાંચ નંબરનો પ્રશ્ન આવી ગયો છે આપણી સામે. જે પણ આન્સર આપો એમાં ક્વેશ્ચન નંબર સાથે લખજો, જેથી કરી ખ્યાલ આવતો જાય. ચલો ભાઈ વેરી ગુડ. ચલો આન્સર આવવા લાગ્યા છે ભાઈ, એ ડી અને સી ત્રણ આન્સર આવ્યા છે ભાઈ. બધા લોકો કમેન્ટ કરતા જાઓ. ઓકે ચલો ભાઈ, પાંચ નંબરમાં સી કહી રહ્યા છે, ડી પણ, એ પણ કહી રહ્યા છે ભાઈ. તો ફાઇનલ ચેક કરવા જઈ રહ્યા છીએ, ફટાફટ આન્સર કરી દો. ચલો એ બી સી ડી ચારે ચાર આવી ગયા છે ભાઈ. ઓકે તો ફાઇનલ ચેક કરીએ છીએ. પાંચ નંબરનો પ્રશ્ન છે જેમાં સાચો જવાબ શું આવશે? પાંચ નંબરનો જે પ્રશ્ન છે જેમાં સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી, એટલે કે ઉપદ્રવ. જય છે આગળના પ્રશ્નમાં. પાંચ નંબરમાં સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી. જય છે આગળના પ્રશ્નમાં. છ નંબરનો પ્રશ્ન. અ અને બ જાહેર સ્થળે એકબીજા સાથે મારામારી કરી જાહેર શાંતિનો ભંગ કરે છે, નીચેના પૈકી તેઓ કયા ગુના માટે જવાબદાર ઠરી શકે છે? ઓપ્શન નંબર એ છે ગેરકાયદેસર મંડળીના સભ્યો, બી છે બખેડો, સી આવે છે હુલ્લડ, અને ડી આવે છે ઉપદ્રવ એટલે કે મિસ્ચીફ. છ નંબરનો પ્રશ્ન આવી ચૂક્યો છે. ચલો છ માં આન્સર પણ આવવા લાગ્યા છે ભાઈ, બી. મહેન્દ્રસિંહ સૌથી ફાસ્ટ આન્સર કરેલો છે ભાઈ, બી. ચલો ચેક કરીએ ભાઈ, ફટાફટ લોકો કમેન્ટ કરવા માંડો. ચલો ભાઈ ના આવડતો તો એ અટેમ્પ્ટ કરો, પણ કમેન્ટ કરવાની છે. છ નંબરનો પ્રશ્ન, અ અને બ. ચલો ભાઈ આન્સર પણ આવવા લાગ્યા છે ભાઈ, વેરી ગુડ વેરી ગુડ. ચલો ભાઈ તો આપણે ચેક કરી રહ્યા છીએ, જે પણ બાકી હોય ફટાફટ આન્સર કરી દો ભાઈ. છ નંબર છે જેમાં સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી, એટલે કે બખેડો. તો ભાઈ બી કહેવાવાળા છે એમનો જવાબ સાચો રહેશે ભાઈ છ નંબરમાં.
છ નંબરમાં બી કહેવા વાળા છે એમનો જવાબ સાચો રહેશે બખેડો. જય છે આગળના પ્રશ્નમાં. સાત નંબરનો પ્રશ્ન છે ભાઈ, ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોનું પ્રદાન રહેલ છે? ઓપ્શન નંબર એ છે લોર્ડ માઉન્ટ બેટન, ઓપ્શન નંબર બી છે સર ફેડરિક પોલોક, ઓપ્શન નંબર સી છે લોર્ડ મેકોલ અને ઓપ્શન નંબર ડી છે લોર્ડ વિલિયમ બેન્ટિક. છમાં બરોબર છે ભાઈ, ચલો ભાઈ છમાં બખેડો આવશે ભાઈ, વેરી ગુડ. સાત નંબરનો પ્રશ્ન, ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોનું પ્રદાન રહેલ છે? ઓપ્શન નંબર એ છે લોર્ડ માઉન્ટ બેટન, બી છે સર ફેડરિક પોલોક, સી આવે છે લોર્ડ મેકોલ અને ઓપ્શન નંબર ડી લોર્ડ વિલિયમ બેન્ટિક. ચલો આન્સર આવવાનો પણ શરૂઆત થઈ ચૂકી છે ભાઈ, સાતમાં સી કહી રહ્યા છે ભાઈ, સાતમાં સી. ચલો ડી પણ આવી રહ્યો છે આન્સરમાં. સી કહેવા વાળા ઘણા બધા લોકો છે ભાઈ સાત નંબરમાં. ચલો જે પણ બાકી છે ફટાફટ આન્સર કરી દો. ચલો ભાઈ અબકી બાર ખાખી પાર. હાંધા ત્રોડિયા પાંજરા વાળા હાકડ હતી બાગ છૂટે ભાઈ. ચલો તો ફાઇનલ ચેક કરીએ છીએ. સાત નંબરનો પ્રશ્ન છે જેમાં સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી એટલે કે લોર્ડ મેકોલ. સાચો જવાબ આવશે ભાઈ ઓપ્શન નંબર સી લોર્ડ મેકોલ. જય છે આગળના પ્રશ્નમાં. સી કહેવા વાળા છે જેમનો જવાબ સાચો રહેશે ભાઈ સાત નંબરમાં. આઠ નંબરનો પ્રશ્ન, ભારતીય ફોજદારી ધારા અન્વયે ગુનાહિત કાવતરામાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિ હોવી જોઈએ? ઓપ્શન નંબર એ છે બે, બી છે ત્રણ, સી છે પાંચ અને ડી આવે છે સાત. ચાર માંથી કયો જવાબ સાચો આવશે ભાઈ? ચોક્કસ આપણે દરરોજ મળીએ છીએ બરોબર, દરરોજ આવવાનું છે આપણો લેક્ચર, દરરોજ ટેસ્ટ આવે છે ભાઈ આપણો. હવેથી બપોરે પણ મળવાના છીએ, બપોરે 2:30 વાગે. ભૂગોળ ઇતિહાસ અલગ અલગ ટોપિક ઉપર હશે દરરોજ 2:30 વાગે અને સાંજે રીઝનિંગ ફિક્સ છે, રીઝનિંગ અને મેથ્સ બંને. રાત્રે 8 વાગે આવી જજો રીઝનિંગમાં. ચલો ભાઈ સાત આઠ નંબરનો જે પ્રશ્ન છે, આઠ નંબરનો પ્રશ્ન આન્સર પણ આવવા લાગ્યા છે ભાઈ. એ કહી રહ્યા છે ભાઈ એ અને બી બે બંને આન્સર આવવા લાગ્યા છે ભાઈ, એ અને બી. ચલો ફટાફટ કમેન્ટ કરો ભાઈ, ના આવડતું તો ઈ અટેમ્પ્ટ કરો, બાકી આન્સર કરો ભાઈ ફટાફટે. રાત્રે 8 વાગે રેગ્યુલર રીઝનિંગ ના ક્લાસ ચાલે છે બરોબર, કાલે બપોરે 2:30 વાગે ભૂગોળ નો લેક્ચર છે, એ પણ આપણી ટેસ્ટ છે. ચલો તો ફાઇનલી ચેક કરે છે આઠ નંબર નો પ્રશ્ન જેમાં સાચો જવાબ શું આવશે. આઠ નંબર નો પ્રશ્ન જેમાં સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ એટલે કે બી આમાં સાચો જવાબ આવશે. તો આઠ નંબર માં એ કેવા વાળા છે એમનો જવાબ સાચો રહેશે ભાઈ. જય છે નવ નંબર ના પ્રશ્ન માં, અ બ ને પાઇપ થી પગ પર ફટકો મારે છે, પરિણામે બ ને પગે ફ્રેક્ચર થાય છે તથા તેને 2 દિવસ હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે, અહીં અ ક્યાં ગુના માટે જવાબદાર ઠરશે? ઓપ્શન નંબર એ છે સાદી ઈજા, ઓપ્શન નંબર બી છે ગંભીર ઈજા, ઓપ્શન નંબર સી છે ઈરાદાપૂર્વકની સાદી ઈજા અને ઓપ્શન નંબર ડી છે ભાઈ ખૂનનો પ્રયત્ન. આઠ નંબરમાં એ કેવા વાળા છે જેમનો જવાબ સાચો રહેશે ભાઈ. નવ નંબરનો પ્રશ્ન આવી ગયો છે ભાઈ ડિસ્પ્લે ઉપર. ચલો નવમાં આન્સર પણ આવવા લાગ્યો છે ભાઈ, એ બી સી ત્રણ આન્સર આપણી પાસે ઓલરેડી આવી ચૂક્યા છે ભાઈ. નવ નંબરનો પ્રશ્ન, નવા જોડાતો હોય તો લખતા જજો ભાઈ અબકી બાર ખાકી પાર. બાકી લહેરો સે ડરકર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કે ભાઈ હાર નહીં હોતી સાહેબ. નવ નંબર નો પ્રશ્ન, ચલો નવ નંબર નો પ્રશ્ન જવાબ આવવા લાગ્યો છે ભાઈ. એ બી અને સી ત્રણ આન્સર આવ્યા છે ભાઈ, સાચો આન્સર આપણે ચેક કરીએ. ચલો ભાઈ ફાસ્ટ થોડું કરો, જેમને પણ આન્સર બાકી છે ફાસ્ટ આન્સર આપી દો એટલે આનો જવાબ પણ તમને કહી દઉં. ચલો તો જવાબ જોઈ લઈ છે ભાઈ અબકી બાર ખાખી પાર, વેરી ગુડ. ચલો ભાઈ નવ નંબર નો પ્રશ્ન જે ચેક કરીએ છીએ, સાચો જવાબ આવશે ગંભીર ઈજા, ઓપ્શન નંબર બી અહીંયા સાચો જવાબ આવશે, ગંભીર ઈજા સાચો જવાબ આવશે ભાઈ, વેરી ગુડ. ચલો ભાઈ જય છે આગળના પ્રશ્નમાં. દસ નંબરના પ્રશ્નમાં, ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમ છે ભાઈ? સરળ અને સરસ એવો ક્વેશ્ચન, ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમ છે? ઓપ્શન નંબર એ છે 1 થી 489,
બી આવે છે 1 થી 511, સી આવે છે 1 થી 598, અને ડી આવે છે 1 થી 623. સાચો જવાબ કહેવાનો છે ભાઈ. ચલો ભાઈ 10 નંબરનો જવાબ પણ આવવા લાગ્યો છે ભાઈ, વેરી ગુડ વેરી ગુડ. ચલો ભાઈ એક વસ્તુ તો કહી શકાય છે ભાઈ, આપણી ચેનલમાં જે છે એ આવતી વખતે ભાઈ પેપરમાં ભૂકા કાઢી નાખવાના છે. આવતી વખતે પેપર આવે એટલી જ વાર છે, પેપર આવે એટલે ભૂકા કાઢી નાખવાના છે ભાઈ. અને પાછું નોટિફિકેશન પણ ગમે ત્યારે પડી શકે છે ભાઈ. ચલો ભાઈ આન્સર પણ આવવા લાગ્યા છે ભાઈ, 1 થી 511 કરી રહ્યા છે ભાઈ. ચલો ભાઈ જોઈ લઈએ છે ભાઈ 10 નંબરનો પ્રશ્ન, ચેક કરીએ છીએ ભાઈ સાચો જવાબ શું આવશે 10 નંબરમાં. ચલો જે પણ બાકી હોય ફટાફટ કમેન્ટ કરી દો. ચલો તો ફાઇનલ ચેક કરીએ ભાઈ સાચો જવાબ શું આવશે 10 નંબરમાં. સાચો જવાબ શું આવશે 10 નંબરમાં? સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી, 1 થી 511. તમારી સાથે તમારો જવાબ બિલકુલ સાચો છે ભાઈ. આજે અહીં સુધી રાખીએ છીએ, ગુડ બાય ગુડ ડે, ટેક કેર. પાછા 8 વાગે આવી જજો, હું તમને અત્યારે રીઝનિંગ શીખવાડીશ લાઈવ, એનો ટેસ્ટ સાથે તમને સમજૂતી અપાવું છું, બરોબર શીખવાડું છું સાથે સાથે. તો આજે અહીં સુધી રાખીએ છીએ, ગુડ બાય એન્ડ ગુડ ડે.